सदानन्दं बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनं प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों हे थी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी मनगंजन ग्रंथनी अंदर परतक अने निज मन बे वच्चेनी वात करे छे एमां निज मन પોતે પોતાના યોદ્ધાઓની ગણતરી કરાવે છે કે આટલા યોદ્ધાઓ મારી સાથે છે એમાં નિજ મને જે યોદ્ધાઓ ગણાવ્યા છે શીલ સંતોષ વિવેક અને વિચાર વિચાર વિશે યોદ્ધા વિશે આપણે ગઈ કથાની અંદર સારી રીતે સમજ્યા કે નિજ મનનો જન્મ હમણાં જ થયેલો છે અને વિચારરૂપી યોદ્ધા જો એની સાથે હશે તો ક્યારેય નિજમનને કોઈ વાંધો નહીં આવે. વિચારરૂપી યોદ્ધા નિજમનને હારી ગયેલી બાજરી પણ જીતાડી શકશે એટલું નિજમન વિચાર ઉપર જો વિશ્વાસ રાખે તો વિચાર એને ઘણું બધું આપી દે છે. આગળ નિજમન કહે છે, હે પરતક મન, મારો પાંચમો યોદ્ધા છે ધીરજ. શીલ સંતોષ દોષેન મા વડી વિવેક વિચાર ધીરજ ધર્મ દુરંદરા ક્ષમા દયા દોનાર ધીરજ ધર્મ દુરંદરા ક્ષમા દયા દોનાર નિજમન પરતક મનને એમ કહે છે કે મારો પાંચમો યોદ્ધા છે ધીરજ. નિજમન પાસે ધીરજરૂપી યોદ્ધા એટલો જબરો છે, જબરો છે. વિચાર જેમ છેલ્લે સુધી વ્યક્તિને જોઈએ છે એમ ધીરજરૂપી યોદ્ધાની પણ છેલ્લે સુધી જરૂર પડે છે. કલ્યાણના માર્ગે આપણે ચાલેલા મુમુક્ષુઓ છે, આત્યંતિક કલ્યાણને મેળવવા માટે નીકળેલા મુમુક્ષુઓ છે. ભગવાનની મૂર્તિ સુધી પહોંચવા માટે આપણાથી થતો પ્રયત્ન કરી રહેલા બાળક જેવા મુમુક્ષુ છીએ. અને ત્યારે આવા મોટા તોફાની કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, છળ, કપટ આ બધા તોફાની તત્વો સામે આપણે ઝઝુંબવાનું છે ત્યારે જબરી ધીરજ જોઈએ. ધીરજ રૂપી યોદ્ધા વિના આ પરતક મનના દુષ્ટ યોદ્ધાઓ સાથે લડી શકાય એમ નથી. કારણ કે એ લોકો બહુ બળિયા છે, છળિયા છે, કપટિયા છે. એ લોકો બધું જ કરી શકે છે. આપણી પાસે ગમે એટલા નિજમનના યોદ્ધાઓ પાસે ગમે એટલી શક્તિ હોય
પણ એ લોકો ભેગા થઈને ધારે તો નિજ મનને એકવાર હંફાવી શકે છે, એના યોદ્ધાઓને ભગાડી શકે છે, ત્યારે તો દ્રઢ ધીરજ. જબરજસ્ત જેના હૃદયમાં ધીરજ હોય, ધીરજરૂપી યોદ્ધા જે હોય, તો જ એ પરતક મનને હરાવી શકે. નિજ મન કહેશે મારી પાસે ધીરજ છે, મારી પાસે ધીરજ છે. ધીરજરૂપી યોદ્ધાથી હું તારા યુદ્ધની અંદર તારા જે યોદ્ધાઓ છે એને જીતી જઈશ. શાસ્ત્રો એમ કહે છે કે ધૈર્યશાળી પુરુષ કષ્ટમાં આવી પડે તો પણ તેનો ધીરજનો ગુણ નાશ પામે શક્ય નથી. અગ્નિને ઉલટાવી નાખી નીચે મોએ રાખીએ તો પણ તેની જ્વાળા કોઈ દિવસ નીચે જતી નથી, એ તો ઉપર જ જાય છે. એવી રીતે ધીરજવાળો જે વ્યક્તિ છે એ ક્યારેય પણ ડગમગી જતો નથી, દુઃખ આવે એમાં ક્યારેય ડગતો નથી. રોષ અને શોકનો ત્યાગ કરીને કેવળ ધીરજનો સહારો લઈને અપમાનોને છોડીને પ્રસન્ન મનથી જે રહે છે, ધીરજવાળો હંમેશા પ્રસન્ન મન રહી શકે. જીવન તો એવું છે કે દુઃખ તો અનેક અનેક આવવાના, ધર્મ અને ભક્તિ ભગવાન શ્રી હરિના માતા પિતા હોવા છતાં પણ હરિલામૃત એમ કહે છે જ્યારે ભક્તિ માતાને અતિશય દુઃખ પડ્યું છે, અતિશય દુઃખ પડ્યું છે, ત્યારે ધર્મ પિતાને ભક્તિ માતા વિલાપ કરતાં કરતાં કહે છે કે મારી દશા એવી થઈ છે પાંખો વિનાનું પંખી હોય અને ઝૂરી ઝૂરીને મરે એવી મારી દશાઓ થઈ છે. અને ત્યારે ધર્મદેવ ભક્તિ માતાને કહે છે, જેને ધૈર્યાષ્ટક કહે છે હરિલામૃતમાં, કળશ બે ને વિશ્રામ ચારની અંદર વિહારીલાલજી મહારાજે લખ્યું છે, સમજ સમજુ નારી ચિત્તમાં જો વિચારી વિલપી વિલપી રોએ નોય પીડા જનારી ચતુર જન વિવેકી ચિત માહી વિચારે વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે સુખ દુઃખ દુનિયામાં સર્વને શીસ આવે સ્થિતિ સરખી સદા તો કોઈની ન રહાવે વધ ઘટ દિન માને સૂર્ય જો માસ બારે વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે શશીપન નભ માહી જો વધે ને ઘટે છે કર્મ લિખિત લેખો ક્યાં મટાડ્યા મટે છે રુદન થકી ન લાગે કષ્ટ ઓછું લગારે વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે. ધીરજરૂપી યોદ્ધા એવો છે વિષમ સમયની અંદર કામ લાગે છે. આ જગતની અંદર કોઈની સ્થિતિ એક સરખી રહેતી નથી. સૂર્ય જેવા સૂર્યને પણ વધઘટ થાય છે. સમરનો ટાઈમ આવશે ત્યારે એ જ સૂર્ય સવારના 4:30 થી રાતના 9 સુધી દેખાશે. એ જ સૂર્ય વિન્ટર આવે ત્યારે સવારના 7:30-8 થી બપોરના 3:30-4 સુધી દેખાય. એને પણ વધઘટ થાય છે, દિવસ વધઘટ થાય છે, ચંદ્રની કળા વધઘટ થાય છે. આવા મોટા પ્રકાશવાન હોય એની કળાઓ પણ જો વધઘટ થતી હોય તો આપણી તો થવાની જ, પૃથ્વીલોકના મનુષ્યની તો થવાની જ. નિજમન એમ કહે છે મારી પાસે ધીરજરૂપી યોદ્ધા છે, ગમે એવી પરિસ્થિતિ સર્જાશે પણ મારો ધીરજરૂપી યોદ્ધા હંમેશને માટે મને શક્તિ આપશે, તાકાત આપશે. અને કલ્યાણના માર્ગે ચાલવાવાળા દરેક મુમુક્ષુ પાસે ધીરજ અવશ્ય જોઈએ. તુલસી ધીરજ મન ધરો હાથી મન બરખાય
ટુકડા અન્ન કે કારણે શ્વાન ગરો ગર જાય. ધીરજના કારણે હાથીને ઘણું બધું ખાવાનું મળે છે અને ટુકડા અન્ન માટે ધીરજ નથી કૂતરા પાસે, એટલે કૂતરું ઘેર ઘેર ફરે છે. એમ ધીરજ રહિત જે વ્યક્તિ છે એ ક્યારેય આલોક કે પરલોકની કોઈ પણ સ્થિતિને પામી શકતો નથી. નિષ્કુળાન સ્વામીએ લખ્યું છે, ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન આવે અર્થે દોઈલે દન, ધીરજ સમ નહીં ધન. ધીરજ આખ્યાન આખો ગ્રંથ સદગુરુ નિષ્કુળાન સ્વામીએ લખ્યો છે. માટે ધીરજરૂપી યોદ્ધાને આપણા હૃદયની અંદર એવી રીતે બેસાડીએ કે પરતક મનના ઘા સામે ઘા તો વાગશે પણ ધીરજ નથી ગુમાવવાની. જો ધીરજ નહીં ગુમાઈએ તો બાકીના બધા યોદ્ધાઓ બળિયા રહેશે. જેમ વિચારરૂપી યોદ્ધાને રાખીશું તો એ આપણને દિશાઓ બતાવશે, એમ ધીરજરૂપી યોદ્ધાઓ જો હશે તો આપણા બીજા બધા યોદ્ધાઓ છે ને એનું બળ રહેશે, એ યોદ્ધાઓને હિંમત આપશે. ધીરજરૂપી યોદ્ધા શું કરે છે, એ પોતે પરતક મન સાથે કોઈ સાધન ઉઠાવીને લડવા નથી જતો, પણ જે યોદ્ધાઓ લડે છે એ બધાને સંપૂર્ણ રીતે બળ પૂરું પાડવાનું કામ કરે છે ધીરજરૂપી યોદ્ધા. વ્યક્તિમાં જ્યાં સુધી ધીરજ હોય ત્યાં સુધી અયોગ્ય પગલું નહીં ભરે. જ્યાં સુધી ધીરજરૂપી યોદ્ધા આત્માની સાથે ઊભો હશે ત્યાં સુધી વ્યક્તિને કેમ બોલવું, ક્યાં કેટલું ચાલવું, કેમ વર્તવું, શું કરવું, શું ન કરવું, આ બધું અધીરાઈમાં કરે છે. જ્યારે ધીરજરૂપી યોદ્ધા નથી હોતો ને ત્યારે ગમે તે નિર્ણય લઈ લેવાય છે, ગમે તે કર્મ થઈ જાય છે, પણ ધીરજરૂપી યોદ્ધા હોય તો ભગવાન એ ધીરજરૂપી યોદ્ધા ભેગા રહી બધા યોદ્ધાઓ જેટલા નિજમનના છે બધા એને બળ આપે છે. નિજમન કે છે મારો ધીરજરૂપી યોદ્ધા છે, પરતક મનને તો દાંત આવે આ બધું સાંભળીને કે આની જોડે તો બધા આવા ગાયો ગાયો જ ભેગા થયા છે, અમારામાં તો એક જ આને પાડી દે, એક કામને મોકલું તો પાડી દે, એક ક્રોધને મોકલું તો પાડી દે. પરતક મનને તો એવું જ લાગે છે, કારણ કે નિજમનને પરતક મનને નિજમને પહેલેથી કહી દીધું છે, દેહદર્શીના દિલમાં ઘડે ન બેસે ઘાટ, કહું કાંઈક તું આગળે તે પૂછ્યું તે માટ. તું દેહદર્શી છો તને કાંઈ ખબર નહીં પડે, પણ તે પૂછ્યું છે એટલે તને કહું છું. તે પૂછ્યા કે તારા યોદ્ધાઓ કયા છે, તો મારા યોદ્ધાઓ આ છે, ધીરજરૂપી યોદ્ધા મારી પાસે બહુ જબરો છે. ભગવાનને મળવા માટે ધીરજરૂપી યોદ્ધા તો જોઈએ. સતયુગની અંદર પંપા સરોવરના સરોવરની બાજુમાં મંતંગ ઋષિ આશ્રમ બાંધીને રહેતા હતા. એમના આશ્રમમાં એક સબરી નામની ભીલ જ્ઞાતિની નાની ઉંમરની સ્ત્રી રહેતી હતી. આશ્રમની સેવા કરીને મંતંગ મુનિને રાજી કર્યા હતા, એમને બહુ રાજી કર્યા. સમય જતા મતંગ ઋષિ આલોકનો ત્યાગ કરીને પરલોકમાં જવા માટે તૈયાર થયા, ત્યારે ભીલ કુમારી જે નાની સબરી એ પણ સાથે જવા તૈયાર થઈ. ત્યારે મતંગ ઋષિએ તેમને વરદાન આપતા કહ્યું, સબરી તું આ આશ્રમમાં જ નિવાસ કરીને રહે, ત્રેતાયુગમાં ભગવાન રામ રૂપે પ્રગટ થશે. સતયુગ વખતની સબરી એને એક ઋષિ એમ કહે છે, ત્રેતાયુગમાં રામ પ્રગટ થશે ત્યારે તને દર્શન દેવા માટે આ આશ્રમમાં આવશે. એમ વરદાન આપીને મતંગ મુનિએ ભૌતિક દેહનો ત્યાગ કર્યો. ગુરુની આજ્ઞાથી સબરીબાઈ આશ્રમમાં રહેવા લાગી. રામની રાહ જોતા જોતા વૃદ્ધ થઈ ગઈ, છતાં પણ તેની શ્રદ્ધાઓ જ એટલે કે એની ધીરજ ઓછી ન થઈ. દરરોજ આશ્રમને ફૂલડાથી શણગારે, વનમાંથી સરસ મીઠા બોર વીણી લાવે, રસ્તાને વાળીને સાફ રાખે. આટલી બધી એની ધીરજ કે મારા ગુરુ કહીને ગયા છે પણ ખરેખર સતયુગ જતો રહે, ત્રેતા યુગ આવ્યો, સતયુગ આખો જતો રહ્યો, ત્રેતાની અંદર રામચંદ્રજી પ્રગટ થયા ત્યાં સુધી સબરી રોજ આશ્રમને વાળે,
રોજ ફૂલ લાવે, રોજ ફળ લાવે, બોર લાવે, રોજ એને ટેસ્ટ કરે અને જોવે કે મારા રામને ખાટા બોર મારે દેવા નથી. એટલે પાછા ટેસ્ટ કરી લે, રાખી મૂકે, આજે આવશે, આજે આવશે, આજે આવશે, આજે આવશે. કેટલા હજારોના હજારો વર્ષો વીતી ગયા ત્યારે રામ સબરીના આશ્રમે પધારે છે, એની ધીરજ કેટલી. આપણે તો ભગવાનનું ધ્યાન કરવા માટે આમ બેઠા અને થોડીક મૂર્તિ ના દેખાય એટલે આપણો ધીરજરૂપી યોદ્ધા તરત હલબલવા માંડે, એવું ના હાલે. મહારાજે વચનામૃત પ્રથમ પ્રકરણનું 32મું મહારાજે કહ્યું, કેટલીક વાર તો અંતરમાં આનંદથી ભજન સ્મરણ થાય છે ને ક્યારેક નથી થતું. ક્યારેક ભજન સ્મરણ જેટલું સુખેથી પેલું થવું જોઈએ એવું નથી થતું હોતું. ત્યારે શ્રીજી મહારાજ કે હિંમત ના હારી જવી. ત્યારે હિંમત ના હારવી, જેમ ભગવાનની ઈચ્છા હોય એમ થાય, પણ આપણે તો ધીરજ રાખીને ભગવાનના માર્ગે આગળ વધવું. સનેહી પંથા સનેહી કંથા સનેહી પર્વત મસ્તકે સનેર વિદ્યા સનેર વિત્તમ પંચેતાની શનેહી શનેહી. ધીરે ધીરે રસ્તો ઓછો થાય છે, ધીરે ધીરે ગોદડી વણાય છે, ધીરે ધીરે પર્વતને શિખરે ચઢાય છે. સનેહી પર્વત મસ્તકે, ધીરે ધીરે પર્વતને મસ્તકે ચઢાય છે. સનેહી સનેહી વિદ્યા સનેર વિત્તમ ધી સનેર વિદ્યા સનેર વિત્તમ. ધીરે ધીરે વિદ્યા મળે છે અને ધીરે ધીરે પૈસો મળે છે. આ પાંચ બાબતો ધીરે ધીરે કરવાની છે. પર્વતરૂપી શિખર ઉપર ચડવું એટલે અક્ષરધામને પામવું, મુક્ત સ્થિતિને પામવું, બ્રહ્મરૂપ થવું. આ બધું ધીરે ધીરે થાય છે. ધીરજતા નામનો ગુણ ના હોય, ધીરજતા નામનો યોદ્ધા ના હોય તો નિજ મનના બીજા બધા જ યોદ્ધાઓ હોય પણ બધા જ યોદ્ધાઓ ઊંધું મારે. જ્યાં ના જીકવાનું હોય ત્યાં જીકી દે, જ્યાં ના લડવાનું હોય ત્યાં જઈને લડી દે, જ્યાં નથી બોલવા જેવું ત્યાં જઈને બોલી દે. શીલ સંતોષ આ બધા જ એવા છે કે ધીરજ વિના આ બધા યોદ્ધાઓ અધૂરા પડે. આધ્યાત્મિક માર્ગનો નિજ મનનો બળિયામાં બળિયો યોદ્ધા ધીરજ છે. ધીરજ હશે તો વિચાર રહેશે, ધીરજ જ નહીં હોય તો વિચારરૂપી યોદ્ધાય નહીં રહે. વિચારરૂપી યોદ્ધા નહીં હોય તો બાકીના બધા શું કરવાના, બાકીના યોદ્ધા તો મરી જાય એવા છે. માટે ધીરજની ઢાલ જબરજસ્ત ભગવાનના ભક્તોએ કેળવવી જોઈએ. નિજ મન પરતક મનને એમ કે છે, ધીરજરૂપી મારો યોદ્ધા છે, એના દ્વારા હું તારી સાથે લડવા માંગુ છું. મારો છઠ્ઠો યોદ્ધા છે ધર્મ ધુરંધરા. ધીરજ ધર્મ ધુરંધરા ક્ષમા દયા દોનાર. ધીરજ રૂપી યોદ્ધા એ મારી સાથે છે. દુઃખની અંદર પણ ધીરજરૂપી યોદ્ધા સહકાર આપે છે અને સુખની અંદર પણ સહકાર આપે છે. આનંદમાં ગર્વ ઉરે ન થાય, વિપત્તિમાં ધીરજતા ધરાય, એવું કહું તે પદચિત ધારો, આવો સમો છે તે પણ જનારો. સંધ્યા સમે સૂરજ અસ્ત થાય, થતે પ્રભાતે વળી તે જનાય, એવી જ રીતે સુખ દુઃખ કેરા, આવે અને જાય દિનો ગનેરા. રામે સીતા એક સમે ગુમાવી, લંકા લીધી તે પડ પાછી આવી, જે પાંડવોએ વનવાસ કીધો તેને વળી દુર્ગમ દુર્ગ લીધો. અહીંયા આગળ કે છે ધીરજરૂપે યોદ્ધા શું કરે છે, આનંદમાં ગર્વ નથી થવા દેતો અને વિપત્તિની અંદર ક્યારેય પણ એને ડગવા નથી દેતો. ધીરજરૂપી યોદ્ધા આવો છે. માટે ધીરજરૂપી યોદ્ધાને બહુ સાચવો, બહુ સાચવો. ગૃહસ્થ આશ્રમમાં તો ધીરજરૂપી યોદ્ધા પડે પડે જોઈએ, ત્યાગ આશ્રમની અંદર પણ કોઈ પરિસ્થિતિઓમાં ધીરજરૂપી યોદ્ધા જોઈએ, પણ ગૃહસ્થ આશ્રમમાં તો મસ્ટ એને ધીરજરૂપી યોદ્ધા જોઈએ 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 જોઈએ. માટે ધીરજરૂપી યોદ્ધાને નિજ મન એમ કે છે મારી પાસે આ યોદ્ધા છે,
આપણે પણ બધા એવો પ્રયત્ન કરીએ કે ધીરજરૂપી યોદ્ધાને કોઈ પણ રીતે જીવંત રાખીએ. ધીરજરૂપી યોદ્ધાને નિજ મનનો એ યોદ્ધા છે એને હંમેશા પોષણ આપીએ. જેટલી ધીરજ વધારે એટલું ફળ રૂડું. ધીરજ જો ચૂકી જઈએ તો ખબર નહીં કયું પગલું ભરાઈ જાય, શું બોલી જવાય, શું કરી જવાય. અને ધીરજ જ્યારે જીવ ગુમાવે છે, ધીરજરૂપી યોદ્ધા ગુમાવે છે, ત્યારે મેં આગળ કીધું એમ બધું રાજ્ય હારી જાય છે. આગળ વાત કરે છે ધર્મની. અહીં આગળ નિજમન એમ કહે છે મારી પાસે ધર્મ છે, એ મારો યોદ્ધા છે. ધીરજરૂપી જેમ યોદ્ધા છે એમ ધર્મરૂપી પણ મારી પાસે યોદ્ધા છે. ધર્મ છે ને એ એવો યોદ્ધા છે કે જો ધર્મ હશે, ધર્મ હશે તો જીવની અંદર પરતક મન સામે લડવાની જબરજસ્ત શક્તિ આવશે. ધર્મરૂપી યોદ્ધાથી ધર્મ છે એ તો આપણું જીવન છે, ધર્મરૂપી યોદ્ધા છે એ તો આપણો શ્વાસ છે. ધર્મ રહિત ભક્તિ કરવાની પણ શ્રીજી મહારાજ ના પાડે છે. તમારે ભક્તિ કરવી હોય, જાજી ન કરી શકો તો થોડી કરજો, પણ શ્રીજી મહારાજ કે ધર્મ રહિત ભક્તિ તો ન જ કરતા. ધર્મ એવો છે. ધર્મ છે અમને બહુ વાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે. ધર્મવાળા સાથે હે તમારે રે, ધર્મવાળા સાથે હે તમારે રે, એમ કહેવાલો વારે વારે રે. ધર્મવાળા આપે અન્ન જળ રે, બહુ સ્વાદુ લાગે છે સકળ રે. ધર્મવાનનું ફળ દળ ફૂલ રે, જે દિયે તે જાનો અમૂલ રે. ધર્મ ધુરંધરા મારી ભેગા ધર્મરૂપી યોદ્ધા છે, જે ધર્મ એવો છે ભગવાનને વાલા બનાવે છે. કારણ કે ભગવાનને ધર્મરૂપી યોદ્ધા બહુ વાલો છે. નિજ મનના જે યોદ્ધાઓ છે એક એક ભગવાનને ગમતા યોદ્ધાઓ છે. ભગવાનને એ બધાય બહુ ગમે છે, ભગવાનને બહુ વાલા છે. ભગવાન થકી જ એ લોકોનું પ્રાગટ્ય છે. ધર્મ એટલે એટલા દિવ્ય યોદ્ધા છે. નિજમનનો એટલો દિવ્ય યોદ્ધા છે કે ધર્મરૂપી યોદ્ધા જેની પાસે હોય એ ધર્મની તાકાત એક દિવસ એવો ધક્કો લગાડે, એવો ધક્કો લગાડે ને કે અધર્મની તાકાત ક્યાં છે ખબર ન પડે. નિજમનને પરતક મનને નિજમન એમ કે છે મારી જોડે ધર્મરૂપી યોદ્ધા છે જે તારી સાથે લડશે. લડશે એટલું નહીં, તને પાછો પણ પાડશે. કારણ કે આ ધર્મરૂપી યોદ્ધા એવો છે. આત્મા અત્યારે સમજેલો છે. નિજમન કે છે આત્મા અત્યારે સમજેલો છે. કઈ વાત સમજેલો છે? તો કે છે ધર્મે બોલવું, ધર્મે ડોલવું, ધર્મે જોવું દ્રષ્ટે કરી, સુતા બેઠા જાગતા ધર્મને મરહેવું ધરી. ધર્મે હાલવું, ધર્મે ચાલવું, ધર્મે લેવું ને દેવું વળી, ધર્મ રહેવું, ધર્મે કહેવું, ધર્મે લેવી વાત સાંભળી. ધર્મ છે એ તો બધાનો પાયામાં છે. ધર્મરૂપી યોદ્ધા બહુ જરૂરી છે. નિજમન કહે છે મારી પાસે ધર્મરૂપી યોદ્ધા છે. બોલવામાં ધર્મ જોઈએ, ચાલવામાં ધર્મ જોઈએ, જોવામાં ધર્મ જોઈએ. જો એ ન હોય તો કેવું નુકસાન થાય. આપણે તો સામાન્ય જીવો છે ને, આપણે તો આ નિજમનના બધા યોદ્ધાઓને હજુ મજબૂત કરવાના છે. પણ કેવા મોટા હોય, કેવા મોટા હોય, એનું પણ જો ધર્મ રહિત કંઈ પણ કાર્ય થાય, જો ધર્મરૂપી યોદ્ધા એના પરતક માન પાસે કોઈ જગ્યાએ ઢીલો પડી જાય તો કેવી દશા થાય. યુધિષ્ઠિર રાજા મહાભારતના યુદ્ધ સમયે શ્રીકૃષ્ણ પ્રભુના કહેવાથી ભીમસેને અશ્વસ્થામા નામના હાથીને મારી નાખ્યો.
અને દ્રોણ ગુરુ પાસે જઈને કહ્યું કે અસ્વસ્થામાં મરાયો. શ્રી કૃષ્ણ પ્રભુના કહેવાથી અસ્વસ્થામાં નામના હાથીને ભીમસેને માર્યો. દ્રોણ ગુરુ પાસે જઈને કહ્યું કે અસ્વસ્થામાં મરાનો, એટલે દ્રોણના પુત્રનું એ નામ હતું અને એમને એવી પ્રતિજ્ઞા હતી કે મારા દીકરાનું મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી હું અત્યાર ધારણ નહીં કરું. શ્રી કૃષ્ણને આ વાતનો ખ્યાલ હોવાથી જ કાવતરું ગોઠવ્યું હતું, કારણ કે દ્રોણને એવું વરદાન હતું કે જ્યાં સુધી તેમના હાથમાંથી હથિયાર હોય ત્યાં સુધી કોઈ પણ એમને મારી ના શકે. દ્રોણાચાર્ય ગુરુ હતા એ તો બધાયના, પાંડવ કૌરવના, તે મરે નહીં ત્યાં સુધી પાંડવની જીત થાય નહીં. જ્યાં સુધી પાંડવની જીત થાય નહીં ત્યાં સુધી ધર્મનું રાજ્ય સ્થપાય નહીં. પ્રોબ્લેમ આ હતો. એ માટે શ્રી કૃષ્ણે ભીમ પાસે અસ્વસ્થામાં નામનો હાથી મરાવ્યો હતો. બીજું કારણ એ હતું કે તે દિવસે દ્રોણાચાર્ય ક્રોધાવેશમાં આવીને અસંખ્ય સૈનિકોની હત્યા કરવા લાગ્યા હતા. એમને ગમે તે પ્રકારે રોકવામાં ના આવે તો સાંજ પડે પાંડવોના સૈન્યનો નાશ કરી નાખે એમ હતા. માટે ભગવાને આ ગોઠવણ કરી. તે ભીમ અસ્વસ્થામાંના મૃત્યુના સમાચાર આપવા ગયો ને તે ગુરુને સત્ય ન લાગ્યું. તેથી ચાલુ યુદ્ધમાં ધર્મરાજ યુધિષ્ઠિરને પૂછવા આવ્યા. તે જ સમયે ભગવાન કૃષ્ણે ધર્મરાજને કહ્યું, તમોને પૂછે તો કહેજો કે અસ્વસ્થામાં મરાયો છે. આ સમયે અસત્ય બોલવાથી તમારી સત્યવાદી તરીકે ગણના થશે, માટે અસત્ય બોલજો. કારણ કે તમો અસત્ય બોલશો એટલે દ્રોણ ગુરુ હથિયાર છોડી દેશે અને એના કારણે હજારો સૈનિકો મૃત્યુના મુખમાંથી બચી જશે. તેથી તેઓને જીવનદાનનું પુણ્ય તમને મળશે, માટે અસત્ય બોલજો. એમ વાત કરી રહ્યા ત્યાં દ્રોણ ગુરુ રથ લઈને ધર્મરાજા પાસે આવ્યા અને પૂછ્યું, અસ્વસ્થામાં મરાયો? ત્યારે જિંદગીમાં ક્યારેય અસત્ય નહીં બોલવાવડા યુધિષ્ઠિર અસત્યના ડરથી એવું બોલ્યા, નરોવા કુંજરોવા, નરોવા કુંજરોવા. એટલે કે અસ્વસ્થા નામનો માનસ અથવા હાથી બંનેમાંથી એક મરાયો છે. આટલું બોલવાની સાથે તેઓનો રથ પૃથ્વીથી અધ્ધર ચાલતો હતો, એ પૃથ્વી ઉપર ચાલવા લાગ્યો. તેનું કારણ શું હતું? કે ધર્મ રાજા હોવા છતાં પણ અસત્ય વચન, સત્ય પણ ન બોલ્યા, અસત્ય વચન બોલ્યા, કુંજરોવા. એમને ખબર જ હતી કે કુંજર જ મર્યો છે, નર તો મળ્યો જ નથી, છતાં પણ આવું બોલ્યા. અને તરત એમનો રથ પૃથ્વી પર આવી ગયો. ધર્મરૂપી યોદ્ધા એવો છે, એને બહુ જાળવીને રાખવા જેવો છે, બહુ જાળવીને. ધર્મરૂપી યોદ્ધા એવો છે, પરતક મન સામે લડવું હશે તો ધર્મરૂપી યોદ્ધા જોઈશે. ધર્મરૂપી યોદ્ધા નિજ મન એમ કહે છે, મારી પાસે આ ધર્મરૂપી યોદ્ધા એવો છે કે ધર્મરૂપી યોદ્ધા દ્વારા હું તને જીતી જઈશ. અને વાત પણ નક્કી છે કે ધર્મરૂપી યોદ્ધા જેની સાથે હોય, સામે પરતક મનના ગમે એટલા યોદ્ધાઓ હોય પણ જો નિજ મનનો એક ધર્મરૂપી યોદ્ધા બરાબર ચાલતો હોય તો બીજા નિર્બળ ના થાય. જો ધર્મરૂપી યોદ્ધા ઢીલો પડી જાય તો બાકી બધા ઢીલા પડી જાય. એટલે નિજ મન પોતાના જે યોદ્ધા ગણાવે છે ધર્મવાન. આપણા આત્માને આપણે સમજાવવાનું છે, આપણા આત્માને આપણે કહેવાનું છે, જે કાંઈ જોવું ધર્મવાળું જોવું, જે સાંભળવું એ ધર્મવાળું, જમવું તો ધર્મે સહિત, સાંભળવું તો ધર્મે સહિત, બોલવું તો ધર્મે સહિત. કારણ કે ધર્મ રહિત જે વ્યક્તિ છે, ધર્મરૂપી યોદ્ધા જો નિજમન પાસે નહીં હોય તો પરતક મન એને જીતી જ જશે. માટે ધર્મરૂપી યોદ્ધાનું રક્ષણ કરીએ. નિજમન કહે છે, મારી પાસે ધર્મ છે. સૌરાષ્ટ્રના ઉપલેટા નામનું ગામ, ત્યાં અર્જનભાઈ હરિભક્ત થઈ ગયા. એમના જીવનનો પ્રસંગ છે. અર્જન ભગતની એક દીકરી હતી, યુવાન થયું, યુવાન થઈ એના સગાઈ માટે મહેમાનો આવે એટલે ભગતની દીકરી પીરસવા આવી. તેથી મહેમાનોએ તેને જોઈ એ દીકરીને, એના મુખ ઉપર એક કાળો ડાઘ છે એ સાંભળી ભગત ડાઘ હતો એટલે મહેમાનો બોલ્યા કે અર્જન ભગત, બીજી રીતે તો છોકરી બહુ ડાઈ દેખાય છે પણ એના મોઢા ઉપર એક કાળો ડાઘ છે.
ત્યારે અર્જન ભગત કે તમને કન્યા ગમી? તો કે કન્યા તો બહુ સારી છે, ગુણ્યલ છે અને ઘરનું બધું કામ સંભાળી લે એવી છે, પણ એના મોઢા ઉપર કાળો ડાઘ છે. ત્યારે અર્જન ભગત એવું બોલ્યા કે મને ખબર નથી કે મારી દીકરીને ગાલ ઉપર કાળો ડાઘ છે. પેલા લોકોને સાચું ના લાગ્યું, ઘરમાં ભેગા રહો ને તમને ખબર ના હોય? ત્યારે અર્જન ભગત કે જ્યારથી મારી દીકરી 16 વર્ષની થઈ, આ 16 વર્ષની અંદર, 16 વર્ષની અત્યારે મારી દીકરી થઈ છે, 16 વર્ષમાં મેં ક્યારેય એનું મુખ નિરખીને જોયું નથી, તેથી મને ખબર નથી ગાળ ઉપર કાળો ડાઘ છે કે નહીં. આ વાત જો હું ખોટી બોલતો હોઉં તો સ્વામિનારાયણ ભગવાન મારું કલ્યાણ ના કરે. અર્જન ભક્તના આવા વચનો સાંભળીને મહેમાનો તો આશ્ચર્ય પામી ગયા. આને કહેવાય ધર્મે જોયું. કારણ કે શાસ્ત્રકર્તાઓ લખે છે પોતાની સંબંધી સ્ત્રી કે પારકી હોય, પરંતુ તેમને નિરખીને જોવીને પોતાની દ્રષ્ટિને કાબૂમાં રાખવી. ધર્મવાળો જે છે, ધર્મરૂપી યોદ્ધા, અર્જન ભગત ભેગા ધર્મરૂપી યોદ્ધા એના નિજ મનમાં હતા, તેને ક્યારેય પણ જીવનમાં વાંધો ન આવે. ધર્મ વિના ક્યારેય પણ આપણે આ કલ્યાણ માર્ગે ચાલવાનું યુદ્ધ લડી નહીં શકીએ. ધર્મ તો આપણું જીવન છે, ધર્મ તો આપણો શ્વાસ છે. ધર્મરૂપી યોદ્ધા વિના આપણે હાવ કંગાળ લાગીએ. પરતક મન સામે લડવામાં આપણે કોઈ દી ના ફાવીએ. ધર્મ જ નહીં હોય કેવી રીતે લડી શકાશે? ધર્મ છે ને એ તો જેમ કૌરવોની સેનાની અંદર ભીષ્મ પિતા હતા ને, ધર્મની જગ્યાએ ભીષ્મ છે નિજ મન પાસે, ભીષ્મ છે. એ જો હોય ને તો બધું જ કરી શકાય છે, પણ જો એક યોદ્ધા ના હોય ને તો જીવ કલ્યાણની બાજી હારી જાય છે, હારી જાય છે. માટે અહીં કહે છે નિજ મન એવું કહે છે મારી પાસે કેવા યોદ્ધા છે. ધીરજ ધર્મ દુરંદરાક્ષ મા દયાદો નાર. ધર્મરૂપી મારી પાસે બહુ મોટો યોદ્ધા છે. ભગવાનના કેટલા બધા ભક્તો એવા છે કે જે આ ધર્મરૂપી યોદ્ધાને પોતાની સાથે રાખે છે. નાનામાં નાના ધર્મથી માંડીને શિક્ષાપત્રી છે એ ધર્મરૂપી યોદ્ધાને પોષણ આપવા માટેનું એક સાધન છે, શાસ્ત્ર છે, ભગવાન સ્વયં પણ છે. કારણ કે શિક્ષાપત્રીની જે આજ્ઞાઓ છે, નાની મોટી જે કોઈ આજ્ઞાઓ છે, એ આજ્ઞા પ્રમાણે આપણે વર્તીએ એટલે આપણો ધર્મરૂપી યોદ્ધા પોષણને પામે. નિજમન યોદ્ધાઓને ગણાવે છે. આપણને પોતાને અહીં સ્વામી નિજમનના સંવાદ દ્વારા આપણને સમજાવે છે કે આ યોદ્ધાઓ તમારી પાસે છે, પણ જે યોદ્ધાઓને ટાઈમે એના કપડાં આપવામાં ના આવે, જેવી રીતે કોઈ સોલ્જર હોય ને એને કપડાં દેવામાં ના આવે, એને દારૂગોળો આપવામાં ના આવે, એને જમવાનું આપવાનું ના આવે, તો એ સોલ્જર લડી ના શકે, એમાં યોદ્ધાઓ આપણી પાસે છે એ તો હકીકત છે. પણ આ યોદ્ધાઓને સાથે લઈને જે લડવું, આ યોદ્ધાઓને સાથે રાખી આ યોદ્ધાઓને પોષણ આપવું, આ યોદ્ધાઓનું સદાય રક્ષણ કરવું, એ પાછી આપણા હાથની વાત છે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ. ધર્મરૂપી યોદ્ધાની જે રક્ષા કરે છે, ધર્મરૂપી યોદ્ધા એની રક્ષા કરે છે. આપણે જો ધર્મરૂપી યોદ્ધાનું રક્ષણ કરીશું તો આપણે રક્ષણ કેવી રીતે કરીશું? તો રક્ષણ એવી રીતે થાય છે, એનું પોષણ કેવી રીતે થાય છે? તો કે રક્ષણ ને પોષણ બંને શ્રીજી મહારાજની આજ્ઞામાં વર્તવે કરીને થાય છે. શ્રીજી મહારાજની આજ્ઞામાં આપણે જેટલા વર્તીશું એટલો આપણો ધર્મરૂપી યોદ્ધા મજબૂત થશે, અને જેનો ધર્મરૂપી યોદ્ધા મજબૂત એનું સૈન્ય મજબૂત, જેનો ધર્મરૂપી યોદ્ધા કંગાળ થઈ જાય એનું સૈન્ય કંગાળ થઈ જાય. એ લડી નહીં શકે કોઈ સાથે, એ કોઈ સાથે લડી નહીં શકે, એ કોઈ સામે ઊભો નહીં રહી શકે, એ કોઈની સાથે નજરથી નજર નહીં મેળાવી શકે, કારણ કે એનો ધર્મરૂપી યોદ્ધા ખલાસ થઈ ગયો છે. પણ જ્યાં ધર્મરૂપી યોદ્ધા બેઠો હશે ત્યાં કોઈ દિવસ કલ્યાણના માર્ગમાં વિઘ્ન નહીં આવે. માટે અહીં આગળ નિષ્કુળાન સ્વામી આપણને નિજ મનનો યોદ્ધા, ધર્મ ધુરંધર એ ગણાવીને એમ કહેવા માગે છે કે હે સંતો ભક્તો,
તમે તમારા નિજ મનની અંદર ધર્મરૂપી યોદ્ધાને રાખજો. બાકી જો ધર્મરૂપી યોદ્ધા નહીં હોય એ તમારું કવચ છે, ધર્મરૂપી યોદ્ધા એ તમારો ભીષ્મ છે, ધર્મરૂપી યોદ્ધા એ તમારા સૈન્યને આખાને જીતાડવા માટેનો મુખ્ય સેવક છે, સેવક છે. ધર્મના તત્વને સદાયને માટે નિજ મનના નિજ મનનો આધાર બનાવીને એની અંદર છુપાવીને સદાય રાખવું. ભગવાન શ્રીહરિ આપેલા આજ્ઞા પાડવાના જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોને આપણા આશ્રમને અનુરૂપ સંપૂર્ણ રીતે ફોલો કરીએ. જે વ્યક્તિ કપટ કરે છે, જે વ્યક્તિ ધર્મ પાડવામાં ઢીલ કરે છે, પોતાની જાતને જ છેતરે છે. વ્યક્તિ ઘણીક વખત ધર્મરૂપી યોદ્ધાને મારીને એવું વિચારતો હોય છે કે હું બીજાને છેતરું છું, એ બીજાને નથી છેતરતો, એ પોતાની જાતને છેતરે છે. ધર્મરૂપી યોદ્ધાને ઘણીક વખત ભગવાનનો ભક્ત મુમુક્ષુ હોય, નિજ મનનો જન્મ થયેલો છે, ધર્મરૂપી યોદ્ધા પણ એની સાથે હોય, પરંતુ ઘણીક વખત મુમુક્ષુ એવું કરતો હોય છે કે ધર્મરૂપી યોદ્ધાના પ્રાણ જાય, ધર્મરૂપી યોદ્ધા મરે એવી પ્રવૃત્તિ એની થાય, ત્યારે એ વ્યક્તિ ધર્મને નથી મારતો, પોતાને જ મારે છે, પોતાના આત્માને જ નુકસાન કરે છે, પોતે જ જન્મ મરણના ચક્કરમાં જાય છે. પરતક મન છે એને કૂતરાની જેમ હાંકડ ગળામાં નાખી જન્મો જન્મ સુધી ફેરવે છે. જેની પાસે ધર્મરૂપી યોદ્ધા હોય, જેની પાસે નિજ મનનો આ ધર્મરૂપી યોદ્ધા હોય ને, સિંહ થઈને બેઠો હોય, એને કોઈ બાંધી ના શકે. અને જો એક ધર્મરૂપી યોદ્ધા જતો રહે ને નિજ મન પાસેથી, તો પરતક મન એને કૂતરું બનાવી દે, પૂંછડી પટપટાવે ને એમ પટ્ટો ગળામાં નાખીને હાલતું થઈ જાય. માટે નિજ મનને મજબૂત કરવા માટે ધર્મરૂપી સિંહ એને આપણા હૃદયની અંદર એ યોદ્ધાને રાખીએ, એને યોદ્ધાને હૃદયમાં રાખી મૂકીએ, ઊંડા ઊંડા રાખી મૂકીએ. ગમે એવી વિષમ પરિસ્થિતિ સર્જાઈ જાય પણ ધર્મમાંથી આપણે ડગીએ નહીં. ધર્મરૂપી યોદ્ધા જેટલું સમજાયું છે, જેટલું આપણને મહારાજની ઈચ્છાથી મોટાની કૃપાથી સમજાયું છે, એટલા ધર્મનું રક્ષણ જેટલું આપણા હૃદયમાં એમને આજ્ઞાએ કરીને આપણને દીધો છે, સમજૂતીથી દીધો છે, એટલો ધર્મ સદાય સચવાયેલો રહે. દિવસે દિવસે એ ધર્મરૂપી યોદ્ધા વધારે મોટો થાય, દિવસે દિવસે ધર્મરૂપી યોદ્ધા વધારે મજબૂત થાય, એવા પ્રયત્નો મારે ને તમારે કરવાના છે. પરતક મન સામે આપણે લડાઈ લીધી છે, આપણે પરતક મન સામે બહુ મોટી ચેલેન્જ ખેલ્યા છીએ. કોઈ ગરીબ જ્યાં જે ગામમાં લાઇટ ના હોય એવા ગામનો 200-500 વ્યક્તિના માણસો જેની પાસે નથી લાઇટ, નથી સારા કોઈ યુદ્ધના સાધનો, અને એ કોઈ મોટી મહાસત્તા હોય એની સાથે બાદ ભીડે ત્યારે કેવું લાગે? એમ નિજ મનનો તો હજુ જન્મ છે, નિજ મનના યોદ્ધાઓ તો હજુ મોટા થાય છે, અને પરતક મન તો બહુ ભારે છે, ભરાડી છે, ભલભલાને તોડી નાખેલા છે. એ પરતક મન સામે આપણે લડવા જવું છે ત્યારે ધર્મરૂપી યોદ્ધા વિના કેમ લડાશે? માટે ધર્મરૂપી યોદ્ધાને હૃદયની અંદર નિજ મન કહે છે મારે ધર્મરૂપી યોદ્ધા એવો છે કે જે તમારા મૂળિયા ઉખેડી નાખશે. અને ધર્મ છે એવો ધીરો છે, એટલે ધીરજને ધર્મ બેન આરે રાખે છે, ધીરો પણ એક દિવસ મૂળિયા ઉખેડ નાખે, પરતક મનના મૂળિયા ઉખેડ નાખે, એવો તાકાતવાળો યોદ્ધા છે. ધીરજ ધર્મ દુરંદરા ક્ષમા દયા દોનાર શીલો સંતોષ દોષે ન માવડી વિવેક વિચાર ધીરજ ધર્મ દુરંદરાક્ષ મા દયા દોનાર. નિજ મન કે છે આવી રીતે મારા 6 યોદ્ધાઓ મેં તને ગણાવ્યા છે, હવે મારી સેનાની અંદર વીરાંગનાઓ છે, ક્ષમા અને દયા બે બહેનો છે, બે સાથે જ રહે છે. જે ક્ષમા અને દયારૂપી વીરાંગનાઓ એવી બહેનો એ પણ મારી ફોજમાં લડવાની છે, કારણ કે તારી ફોજમાં તૃષ્ણા નિરસા નિંદા આશાન બધી છે ને બાઈઓ, તો બાઈઓ ભેગા બાઈઓ લડશે ને ભાઈઓ ભેગા ભાઈઓ લડશે, ભલે અહીં ઓછી બાઈઓ હશે
નિજ મન કે મારે ઓછી વિરાંગનાઓ બે ચાર જ હશે પણ એ તારી આઠ હશે ને તો એની અમે લડશે. એટલે નિજ મન કહે છે લડી તો લેવું જ છે, હું તને આગળ જણાવીશ કે ક્ષમા અને દયા આ બે કેવી વિરાંગનાઓ છે અને એ તને કેવી રીતે કાઢશે એ હું તને આગલી કથાઓ દરમિયાન સંભળાવીશ. એમાં અહીં આગળ પર્તક મન અને નિજમનનો સંવાદ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે, માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.